तरफ अमदावादमां कोरोनाना कहेरने लईने एमसी द्वारा फरीथी अग्रेसिव टेस्टिंग पर भार मुकायो छे। वधु अने झड़पी टेस्ट थाय ते माटे रेपिड टेस्ट शुरू करवामां आव्या छे। एमसी द्वारा रेपिड टेस्ट किटनो उपयोग शुरू करवामां आव्यो छे। शहेरना पश्चिम विस्तारमां केस वधता रेपिड किटनो उपयोग शुरू करवामां आव्यो छे। रेपिड किटथी अर्धा कलाकमां टेस्टनुं परिणाम मळी जाय छे। रोजना 1000 टेस्ट रेपिड किटथी करवामां आवशे। 20000 જેટલી રેપિડ કિટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। તો આ જ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપક સોલંકી અમારી સાથે લાઈવ જોડાયા છે। દીપક, સૌથી પહેલા આમ તો અમદાવાદમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવતું હતું અને પછી ત્યારબાદ કેટલીક વિધિઓ પણ વચ્ચે આવી અને ટેસ્ટિંગ ઓછું થઈ ગયું અને ફરીથી ટેસ્ટિંગ વધારવાની વાત છે, વધુ શું જાણકારી? જે ચોક્કસથી અમદાવાદ શહેરમાં અનલોક બાદ જે સ્થિતિ સામે આવીને કોરોનાના સંક્રમણ જે છે તે વધ્યું છે, જેના કારણે હવે એએમસી દ્વારા ફરી એકવાર જે એગ્રેસિવ ટેસ્ટિંગ છે તેના પર અને રેપિડ ટેસ્ટ કીટ છે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। આજથી જે ટેસ્ટિંગ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને શહેરના તમામ જે સાતે ઝોન છે ત્યાં રેપિડ ટેસ્ટ કીટ છે તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। ટેસ્ટ કીટ જે છે તે અમદાવાદના તમામ ઝોનની અંદર 20000 જેટલી જે છે તેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને હવે આ ટેસ્ટિંગ થી અડધો કલાકની અંદર જ જે કોરોનાના શંકાસ્પદ લોકો આવતા હોય છે કે જે લોકોને તાવ ઉધરસ તથા જે બીમારી હોય છે તે તમામનો ટેસ્ટ કરવામાં આવતો હોય છે અને હાલ આ પ્રક્રિયા જે છે તે શહેરની અંદર શરૂ કરી દેવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે અનલોક બાદ જે શહેરનો પશ્ચિમ વિસ્તાર છે કે જે સૌથી વધારે સંક્રમિત થયો છે ને ત્યાં આ રેપિડ ટેસ્ટ કીટ જે છે તેનો ઉપયોગ જે છે તે વધુ કરવામાં આવશે। એટલે કે હવે જ્યારે કેસો વધતા જે પહેલાથી જે એએમસી દ્વારા રણનીતિ અપનાવવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે વધુ કેસો વધ્યા હતા ત્યારે જે ટેસ્ટિંગ પ્રક્રિયા જે છે તે ઓછી કરી દેવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે સૌથી વધારે પશ્ચિમ વિસ્તાર જે છે તે સંક્રમિત થયો છે જેના કારણે જે 20000 तो शहर पश्चिम विस्तार में केस वत्ता रेपिड किट नो उपयोग शुरू करवामां आव्यो छे। रेपिड किट थी अर्धा कलाक में टेस्ट नु परिणाम मिली जाए छे। संवाददाता दीपक सोलंकी आ माहिती अपना सुधी पहुंचाड़ी रहा था। रोजना 1000 टेस्ट रेपिड किट थी करवामां आवशे। अमदावाद में एएमसी ए फरीथी आक्रमक टेस्टिंग पर भार मूक्यो छे। जो कि आ पहला पण विजय नेहरा ज्यारे कमिश्नर हता त्यारे पण आज रीते झड़पी टेस्ट अने वधुमां वधु टेस्ट करवामां आवता हता, परंतु तेमनी बदली बाद क्यांक आ टेस्ट में घटाड़ो करी देवामां आव्यो हतो। दीपक सोलंकी अमारी साथे जोड़ायेला छे। दीपक, ज्यारे विजय नेहरा साहेब हता त्यारे पण मोटी संख्या में टेस्टिंग थतुं हतुं, त्यारबाद तेमनी बदली थई गई अने फरीथी एज नीति पर एएमसी जई रह्युं छे। ચોક્કસથી, જ્યારે વિજય નેહરા મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે એ રણનીતિ અપનાવવામાં આવી હતી કે એગ્રેસિવ ટેસ્ટિંગ કરવામાં આવે। અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે જે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું ને કોરોનાનું સંક્રમણને જે લોકો જેમને સંક્રમણ હતું તે તમામને ટ્રેસ કરવા માટે થઈને આ એગ્રેસિવ ટેસ્ટિંગ જે છે તે અપનાવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક તેમની બદલી થયા બાદ તે ટેસ્ટિંગ રેટ જે છે તે ઘટાડી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ લોકડાઉનમાંથી અમદાવાદ શહેર સહિત તે અનલોકમાં આવ્યો, અનલોક અમદાવાદની અંદર થતા જે કોરોનાનું સંક્રમણ જે છે તે વધ્યું હતું ને અમદાવાદની સ્થિતિ એ પ્રકારની બની કે જે કોટ વિસ્તાર હતો તે સૌથી વધારે અફેક્ટેડ હતો તે હવે ઓછો થયો છે, ત્યારે પશ્ચિમ વિસ્તાર જે છે તેમાં જે ખૂબ જ પ્રમાણમાં કેસો જે છે તે વધુ પડતા આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર જે વિજય નહેરાની રણનીતિ હતી તે જ કોર્પોરેશન દ્વારા હવે અપનાવવામાં આવી છે અને જે ટેસ્ટિંગ રેટ જે છે કે જે એગ્રેસિવ કરવામાં આવ્યા છે તેને રેપિડ ટેસ્ટ કીટથી કરવામાં આવી રહ્યું છે। એક રેપિડ ટેસ્ટ કીટથી જે છે તે 5 લોકોના જે છે તે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। તો સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા હતા। તો વધુ અને ઝડપી ટેસ્ટ માટે ફરીથી એક મેદાનમાં છે અને વધારેમાં વધારે લોકોના ટેસ્ટ કરવાનો ફરીથી એકવાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો પશ્ચિમ વિસ્તારમાં કેસ વધતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, ફરી આક્રમક ટેસ્ટિંગના રસ્તે રેપિડ ટેસ્ટ ઉપયોગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે।